છત્તીસગઢના અવાડા ગામમાં આવેલી શિવગીરી મહારાજની ધૂણીના સાનિધ્યમાં એક સાધુ મહાત્માએ દેશના હિત માટે માનવામાં ન આવે તેવી ગાદીનું ગ્રહણ કર્યું. સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી નામના વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાને હરાવવા માટે કોરોના વોરિયર્સ ખડે પગે રહી પોતાની ફરજ પર રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે સાધુ સંતો પણ લોકોને કોરોના મહામારી જેવા રોગમાંથી બચાવવા ભગવાનને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે અમીરગઢ તાલુકાના અવાડા ગામ પાસે આવેલી શિવગીરી મહારાજની ધૂણીના સાનિધ્યમાં આજે એક સાધુ મહાત્માએ દેશના હિત માટે તેમજ કોરોના મહામારી જેવા રોગનો નાશ થાય અને લોકોને આવા રોગમાંથી મુક્તિ મળે તે માટે પોતાના શરીરને કષ્ટ આપી કાંટાવાળી ગાદીનું ગ્રહણ કરી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી રહ્યા છે. તેમજ ભગવાનને રીઝાવવા માટે આ સાધુ મહાત્માએ 21 દિવસ સુધી આ ગાદી પર બેસીને ભગવાન ભોળાનાથની ભક્તિ કરશે. મહામારી ચાલ રહી હૈ, इसके लिए पूरा संसार हमारे भगत पूरे परेशान है, बीमारी से लड़ रहे हैं. हम नागा बाबा है तो हमने तो अपने दत्त महाराज को सब कुछ पहले अर्पण कर दिया और अभी भोले शंकर का नाम लेकर हम कांटे पर भजन कर रहे हैं बीमारी भगाने के लिए. ये महाभादी की कोरोना महामारी. आपका नाम? महंत जगदीशपुरी नागा बाबा.